અને સંગીતનો ભગવતો સાગર લોક સંગીતનો ભગવતો સાગર જેને કહી શકાય એવા કીર્તિદાનભાઈને વિનંતી કરું કુમાર બાપ આવો આપની જોરદાર તાળીઓ વચ્ચે રજૂ થાય શ્રી કીર્તિદાન ગઢવી Hey,
Thank you.
સમાજ તમારી સામે જ્યારે આમની ચીજે તમે સાચા હોય અને સમાજ જ્યારે આમની ચીજે ત્યારે ચંદુમારી ધજાના દર્શન કરજો એ બચાવી લે તમને સાહેબ ઓ જબ જબ મુજતે જબ જબ મુજતે રે ઉઠા સવાલ મારી તેરી છૂટલિયા લે અત્યારનો સમય વિપરીત છે જેવી દર્દી માંગે એવી દવા આપે એ ડોક્ટરનું હાલે બાકી હારા હારા બેઠા કરે કારણ કે હું કોઈ નબળું ગાતો નથી કારણ કે મને ખબર છે આ ભારત છે
ભારતવર્ષનો કોઈ કવિ કોઈ શાયર બરાબર લખી શકે નહીં કારણ ગંગાનો પાણી પીધું એ જેને માં ભારતીની ધૂળમાં રહેવો એ ખરાબ કેમ લખી શકે હા શબ્દ છે બ્રહ્મ છે જેનું હું આપણો શબ્દ છે બ્રહ્મ છે સ્વર છે એ ઈશ્વરનું સ્વરૂપ છે આમાં કયું ગીત તમે નબળું ગણી શકશો મારા બાપ એટલા માટે અમદાવાદ હોય આણંદ હોય અમરેલી હોય કે અમેરિકા મારા ભેગા પ્રવીણભાઈ વિગર સાઉન્ડ વાળા હોય એટલા માટે કે એના ટેરવામાં એવી કમાલ છે બતાવો તમારા ટેરવા છે એક વાર ઘરર ઘરર બોલી દો પછી આખી રાત
માટે પથારીની જરૂર નથી સાહેબ સારામાં સારા એસી અંદર આપણને માઈનસ ટેમ્પરેચર હોય તે છતાં સૂઈ નથી શકતા અને એક માણસ ધોમ ધક્કામાં બપોરના સૂતો હોય છે પરસેવાના રહેલા હાલે તો એ બધી પરમાત્માની દયા હોય તો મળે સાહેબ કૃષ્ણ પરમાત્મા અડધી રાતે ઊભો થાય છે અને નિંદન નથી આવતી કારણ કે એને એનું ભૂકુળ યાદ આવે છે એને એની રાધા યાદ આવે અડધી રાતના ટાણે દરિયા આવે મીઠ માંડી ચાંદીના પતરા જેવી દાઢી કનૈયાની અને આંસુડા ઠેકી ઠેકીને દ્વારકાની બારી ખોલી આમ ગોકુળની દિશાની અને ઠેકી ઠેકીને આંસુડા પડે આ દ્રશ્યને કંડારતા અમારો પરમ સ્નેહી મિત્ર સાયરામ દવે કવિતા લખે રાતા હું પુકારું Thank you.
Thank you.
Oh, no, no.